જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવાની ચકચાર પ્રકરણમાં બે સિનિયર વિદ્યાર્થીઓ સામે જામનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થી પર સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થી પાર્થ રાઠોડે જામનગર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સિનિયર વિદ્યાર્થી નયન કરમટા અને ધવલ નાંધા સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એન્ટી રેગિંગ કમિટીની હાજરીમાં વિદ્યાર્થી, તેના વાલી તથા બંને જે આરોપી વિદ્યાર્થી હતા તેના વાલીઓને હાજર કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને જે ઇન્ટરનલ ડિસ્કશન થયું હતું એના ઉપરથી એ લોકોનું સમાધાનકારી અભિગમ હતો, પરંતુ કમિટીની ઈચ્છા થોડી એવી હતી કે આ મેટરમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, એટલા માટે વિગતવાર વિદ્યાર્થી તરફથી, વિદ્યાર્થીના વાલીઓ તરફથી નિવેદન લેવામાં આવ્યા અને મેટર પ્રાથમિક તપાસ કરતાં રેગિંગની ના હોતા આકસ્મિક ઝઘડો હોય એવું લાગ્યું હતું અને એ ઝઘડાના રેફરન્સમાં રેગિંગ કમિટી તરફથી એવો નિષ્કર્ષ કરવામાં આવ્યો કે કમિટીનો ખાસ હવેમાં કંઈ રોલ રહેતો નથી, પરંતુ મેનેજમેન્ટ તરફથી કોલેજના શિસ્તભંગના ભાગરૂપે વિદ્યાર્થીઓને એક સારું લેસન મળે, એક સારો મેસેજ મળે એના માટે થોડા ઘણા શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી છે. તો આ માટે કોલેજના જે વડા અધિકારી છે એમની ફરીથી એક મિટિંગ લઈ ફર્ધર ઇન્વેસ્ટિગેટ કરી અને કોલેજ લેવલે જ આ મેટરનો નિર્ણય લેવામાં આવે એવું રેગિંગ કમિટીનું સૂચન છે. આ અહેવાલ રેગિંગની ફરિયાદ માત્ર કોલેજને વિદ્યાર્થી તરફથી કરવામાં આવી હતી અને વિદ્યાર્થી અને તેના વાલીના સંતોષ ખાતર આ રેગિંગની ફરિયાદને લઈ અને રેગિંગ કમિટી બોલાવવામાં આવી હતી અને અંતે પ્રક્રિયા આખી રેગિંગ નહીં પણ એક આકસ્મિક ઝઘડો હોવાનું નક્કી થતાં આ વિશેની વિગતો અમારા વિભાગ સિવાય ક્યાંય મોકલવાની થતી નથી. સમાધાન વિદ્યાર્થીઓની રજૂઆત એવી છે કે તે લોકો સમાધાન કરવા માંગે છે અને બંને પક્ષેથી સમાધાનની જ એ બંનેની ઈચ્છા છે, પરંતુ સંસ્થાની જવાબદારીમાં આવે છે કે આ જે આકસ્મિક દુર્ઘટના બની એ પણ ભવિષ્યમાં ક્યારેય ન બને, એટલે વિદ્યાર્થીઓનું જે વલણ છે આરોપી અને ફરિયાદી બંનેનું એ વલણને ધ્યાને લઈ અને થોડા ઘણા શિક્ષાત્મક પગલાં લેવાનું તો સંસ્થાના વડા અધિકારીઓ તરફથી નક્કી કરવામાં જ આવ્યું છે.